નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ બી એ ચેપ્ટર નંબર બે જેની અંદર અગાઉ આપણે બે પ્રશ્નો જોઈ ગયા અત્યારે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ સંચાલનના સિદ્ધાંતના સ્વરૂપ વિશે સમજાવો સંચાલન સિદ્ધાંતનું સ્વરૂપ શું છે કઈ રીતે છે તો સંચાલનના સિદ્ધાંત વ્યવહારું તારણ છે જળ નથી જળ નથી મતલબ કે ફિક્સ નથી ફેરફાર એમાં થઈ શકે છે પરિવર્તનશીલ છે જળ નથી માર્ગદર્શિકા છે કેમ માર્ગદર્શિકા કારણ કે એના દ્વારા સંચાલકોને માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે તે ઉપરાંત કહ્યું છે કે મોટા ભાગે સત્ય છે પરંતુ સંપૂર્ણ સત્ય નથી મતલબ આ જે સિદ્ધાંતો તૈયાર થયા છે અનુભવના આધારે તૈયાર થયા છે એમાં ફેરફાર કરી શકાય છે સત્ય તો છે હકીકત આધારિત છે પરંતુ સંપૂર્ણ સત્ય નથી એના પછી સ્વરૂપની આપણે જો વાતચીત કરીએ તો પહેલો ટોપિક આપણને આપ્યો છે સાર્વત્રિક સ્વીકૃતિ સાર્વત્રિક એટલે દરેક જગ્યાએ સ્વીકૃતિ એટલે એને એક્સેપ્ટ કર્યા છે સ્વીકારવામાં આવ્યા છે જોઈએ મોટાભાગના ધંધા કે એકમ આ સિદ્ધાંતો લાગુ પડે છે એટલે એને સ્વીકારવામાં કે લાગુ સ્વીકારવામાં આવ્યા છે એટલે કે લાગુ પડી શકે છે જ્યાં જ્યાં સામૂહિક પ્રયત્ન થતા હોય છે ત્યાં આ સિદ્ધાંતો લાગુ પડવા જરૂરી હોય છે તે ઉપરાંત કીધું છે કે ધંધાના પ્રકાર સ્વરૂપ અને કદના આધારે નક્કી થશે કે કયા સિદ્ધાંત લાગુ પડે કયા સિદ્ધાંત ન લાગુ પડે છે લાગુ પડે છે જે પ્રવૃત્તિ થતી હોય છે તે જગ્યાએ ત્યાં સિદ્ધાંત લાગુ પડી શકાય છે પરંતુ બધા સિદ્ધાંત બધી જગ્યાએ ના લાગુ પડે અમુક સિદ્ધાંત એમના ધંધાના પ્રકાર કદ અને સ્વરૂપ પર આધાર રાખતા હોય છે એના પછી કીધું છે કે પરિવર્તનશીલ છે પરિવર્તનશીલ એટલે એમાં ફેરફાર થઈ શકે છે તો સંચારના સિદ્ધાંત જે જળ તારણ નથી એટલે કે ફિક્સ નથી સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર એમાં આપણે શું કરી શકીએ પરિવર્તન કરી શકીએ એટલે કે પરિવર્તન સંચાલકોને જ્યારે લાગે કે એમાં ફેરફાર કરવો જોઈએ સેટ થતા નથી જે તે જગ્યા છે એમાં પોતે ફેરફાર કરી જેમ કીધું દાખલા તરીકે કાર્ય વિભાજન સિદ્ધાંત કાર્ય વિભાજન એટલે કે કાર્યની વહેંચણી કરવી હવે સ્વાભાવિક વાત છે મોટું એકમ હોય તો અનેક કર્મચારી કામ કરતા હોય તો ત્યાં આગળ કાર્યની વહેંચણી કરવી પડે મતલબ કે ત્યાં આગળ કાર્ય વિભાજન લાગુ પડશે હવે નાનું એકમ હોય એમાં બે જ જણા કામ કરતા હોય તો ત્યાં આગળ કાર્ય જરૂર પડતી નથી એટલે કે કાર્ય વિભાજન સિદ્ધાંત ક્યાં લાગુ પડશે તો કે મોટા એકમમાં નાના એકમમાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પડતો નથી તો અહીંયા કોઈ બે સ્વરૂપ પૂરા થતા હોય છે સાર્વત્રિક સ્વીકૃતિ એટલે બધે સ્વીકારવામાં આવે છે પરિવર્તન પરિવર્તનશીલ એટલે આમાં ફેરફાર કરી શકાય છે એના પછી જોઈએ ત્રીજું સ્વરૂપ તો સામાન્ય માર્ગદર્શિકા માર્ગદર્શિકા કે જેના દ્વારા આપણને માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે આ સિદ્ધાંતો છે જેના દ્વારા સંચાલકોને માર્ગદર્શન મળે છે જે કે આપણે જોઈએ કે સિદ્ધ દ્વારા ફેરફાર કરાય છે મતલબ કે આ સિદ્ધાંતો તમને પ્રાપ્ત થયા છે એમાં નિષ્ણાતો દ્વારા શું કરી શકાય ફેરફાર કરી શકાય છે તે ઉપરાંત વિષમ કે જટિલ સમસ્યા આવે ત્યારે એ શું પૂરું પાડે છે માર્ગદર્શન પૂરું પાડે છે કોણ તો કે સંચાલનના સિદ્ધાંતો દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં માત્ર માર્ગદર્શિકા છે દરેક સિદ્ધાંત દરેક એકમને ના લાગુ પડી શકે અમુક સિદ્ધાંત લાગુ પડે અમુક સિદ્ધાંત લાગુ પડતા નથી એટલે કે સામાન્ય રીતે પોતે માર્ગદર્શન પૂરું પાડે છે કે સંચાલકોને કઈ રીતે કામ કરવું જોઈએ જે તે સમસ્યાની અંદર એ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવવું જોઈએ એટલે એ પ્રકારે માર્ગદર્શિકા કહેવાય છે એના પછી ચોથું સ્વરૂપ આપ્યું છે માનવ વર્તણૂક પર આધારિત હવે આપણને ખબર છે કે સંચાલન કે કોઈ બી પ્રવૃત્તિમાં માનવી તો કેન્દ્ર સ્થાને હોય જ છે કારણ કે માનવી વગર કોઈ પ્રવૃત્તિ થઈ શકતી નથી માનવ વર્તણૂક પર સીધો અસર સંચારના સિદ્ધાંતો થતો થતું હોય છે સંબંધ જે સંચાર સિદ્ધાંતનો સંબંધ જે માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે મતલબ કે મનુષ્યની વર્તણૂક કાયમ એક જેવી નથી રહેતી ફેરફાર થતી રહે છે મનોવૈજ્ઞાનિક બાબત છે જે સંચારના સિદ્ધાંતના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે હવે આપણે જોઈએ કે મનુષ્યની વર્તણૂક માનવ વર્તણૂક બધાની એક જેવી ના હોય અલગ અલગ હોઈ શકતી હોય છે અલગ અલગ વ્યક્તિની વર્તણૂક કેવી હોય છે અલગ અલગ તો જે તે સિદ્ધાંત છે એ માનવ વર્તણૂક પર આધારિત રાખી શકાય કયું સિદ્ધાંત લાગુ પડાય કોઈ સિદ્ધાંત લાગુ પડતા નથી એના પછી પાંચમું સ્વરૂપ આપ્યું છે આકસ્મિકતા એક તત્વ આકસ્મિકતાનું પણ છે સંચાલન સિદ્ધાંતમાં ચોક્કસ પરિસ્થિતિમાં ઉપયોગ થાય તો એનો યોગ્ય નિર્ણય લઈ શકાય છે અને દેહ સિદ્ધ પણ થઈ શકતા હોય છે સંચાલન સિદ્ધાંતનો તમે ઉપયોગ કરો ચોક્કસ પરિસ્થિતિમાં તો યોગ્ય નિર્ણય બી લઈ શકાય અને તેના દ્વારા શું થશે તે તે છે કે એક્ઝામ્પલ આપ્યું છે કે કર્મચારીને યોગ્ય અને વાજબી વહેંતાણું ચૂકવવું જોઈએ પરંતુ શું તમે જે ચૂકવો છે વાજબી છે કે નહીં તે આકસ્મિકતાના ધોરણે ક્યારેક શું કરવું પડે છે નક્કી કરવું પડે છે તો અહીંયા આગળ સિદ્ધાંતો જે સંચાલનના એના જે સ્વરૂપના ટોટલ છ મુદ્દા હતા સોરી જે પાંચ મુદ્દા હતા એને આપણે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી છે તો એ આપણને ખ્યાલ આવી શકતો હોય છે